નથી આ સંસારમાં મિથિયા પાપમાં સુખ હે તેરે મન મેં અંદર જો બહારના સુખ જે કઈ છે તે તમને કોઈ દી આનંદ નહીં આપે, કારણ કે જે વસ્તુ મનુષ્ય અવતારને બહુ જરૂરી છે. કારણ કે મનુષ્ય અવતારનો ઉદ્દેશ્ય શું છે એ તમે જાણો પહેલા, કે આપણે મનુષ્યનો અવતાર મળ્યો છે તો માત્ર ને માત્ર ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે, નહીં કે મોજ શોખ કરવા. હા, તમારા શરીરના મોજ શોખ છે કરી લ્યો, જિંદગી જીવો, એમાં ના નથી. પણ મનુષ્ય માત્રનો ઉદ્દેશ્ય 84 લાખ યોની ફરી અને જ્યારે આ દેહની અંદર જીવાત્મા આવે છે ત્યારે આ જીવાત્મા માત્ર ઈશ્વરની પ્રાપ્તિ માટે મળેલો છે, જેના માટે મનુષ્ય જન્મ મળ્યો છે તે પરમાત્મા પ્રીતિનો જો ઉદ્દેશ્ય થઈ જાય ને તો મનુષ્યના સાંસારિક સિદ્ધિ સિદ્ધિ કોઈ દી એને તકલીફ આપતી નથી. પણ આપણે શું કરીશું કે સંસારમાં બધાને સુખ જોઈશું, અમારે પણ સુખ જોઈશું, તમારે પણ સુખ જોઈશું, કોઈને દુઃખ ગમતું નથી. દુઃખ જબરજસ્તીથી આવી પડે છે. બીજી વાત એ છે કે માનવ આખો દિવસ સુખમાં ભટકા કરે છે, વળી સુખની તલાશમાં પોતાનું આખું જીવન વેડફી નાખે છે. બાળકોના સુખ, ધન કમાય, મકાન બનાવે, બાળકોના વિવાહ કરે, સારા સારા મકાન બનાવે, ઘરેણા બનાવે, આ બધાની પાછળ જેના માટે મનુષ્યનો અવતાર મળ્યો છે એ વસ્તુ ભૂલી જાય છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. આવો એક મોટો માણસ સુખની શોધમાં ફરે, કરોડોપતિ, ગાડી, બંગલા, ઘોડા, મકાન, તમામ સુવિધા, પણ રાત્રિના નીંદર આવે નહીં. એક જ વિચાર કર્યા રાખે કે હું આનાથી હજી પણ કેમ વધારે ધન કમાવું, હજી આનાથી મને કેમ ધન વધારે મળે. આવા વિચારમાં ને વિચારમાં રાતના નીંદર પણ કરતો નથી. સવારના વહેલા ઉઠી પોતાના કર્મ, માનવના કર્મ શું છે કે સવારમાં ઉઠી આપણે જે કંઈ દેવી દેવતાને માનતા હોય, ખરેખર તો દેવી દેવતા આપણા જે જાગ્રત માતા પિતા છે એની જ વાત. સવારમાં ઉઠી માતા પિતાના ચરણ પકડી લ્યો એટલે ભગવાન પાસે જવું પડે જ નહીં, કારણ કે સંતોએ કીધું છે પ્રથમ કોને નમીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુદેવ આપના પછી લઈ અલખ પુરુષના નામ. હા, આપણા કુળદેવી માતા હોય, આપણા કોઈ દેવતા હોય, આપણા ઈષ્ટદેવ હોય, ચાહે હનુમાનજી હોય, રામદેવજી મહારાજ હોય, કે પછી બુદ્ધ ભગવાન હોય, કોઈ પણ હોય, તો તેનું આપણું સવારનું કાર્ય એવું છે કે સ્નાન કર્યા પછી ભગવાનના દીવા અગરબત્તી કરવા,
ત્યાર પછી તમારા જે મનુષ્યના કર્મ છે એ કરવા. પણ આ ભાઈને તો એક જ વાત કે ભગવાન હતા એ પૈસામાં ભગવાન જ દેખાય. મારા ભગવાન એટલે પૈસા, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આવી જ નિવૃત્તિ અને કરોડો રૂપિયા ભેગા કર્યા. પણ કરોડો રૂપિયાથી કઈ યુવાની એમનામ ટકતી નથી. જેમ પૈસો નથી ટકતો એમ યુવાની પણ ટકતી નથી. યુવાની પણ એક દિવસ ચાલી જવાની છે. ગઢ પણ જ્યારે આવે ત્યારે હવે આ મનુષ્યનું ધીરે ધીરે ચક્કર ફરવા લાગ્યું. ધન સંપત્તિ હતી થોડી ઘણી ચોરાઈ ગઈ, થોડી ઘણી કંઈક રેડ પડી એની અંદર ગયું. છોકરાને સાથે બેહીને કોઈ દી વાત ન કરીએ કે છોકરાને કાંઈ સંસ્કાર ન આપ્યા એટલે છોકરા ભ્રષ્ટ થયા. ભ્રષ્ટ થયા એટલે એને પણ થોડુંક વેડફી નાખ્યું. એના ખર્ચામાં, કોર્ટ કચેરીના ખર્ચામાં બધું ધન ખર્ચાઈ ગયું. હવે જે આ કરોડપતિ હતો એના બદલામાં લખપતિ થઈ ગયો. કરોડપતિ હતો ત્યારે સુખ નહોતું, લક્ષપતિ થઈ ગયો, રોડપતિ થઈ ગયો ત્યારે પણ સુખ મળ્યું નહીં. એટલે મનની અંદર વિચારવા લાગ્યો. ગઢપણના હિસાબે ગામની અંદર બધા લોકો એને કંઈ બોલાવે નહીં, કારણ કે પછી પૈસા પૂરા થઈ ગયા એટલે કોઈ આવે નહીં. મધ જ્યારે હોય ને મધ, ત્યારે માખી એના ઉપર એક ધારી ચોટી રહી. શું કામ કે એની અંદર મધ છે. એટલે હવે જેવું મધ અંદરથી ખલાસ થઈ જાય ને એટલે ખાલી એનું પોડું બાકી રહે. એને ચાસણી કહેવામાં આવે. એ ચાસણી ખાલી હોય, માખી એક આવે નહીં, કારણ કે મધ ખલાસ થઈ ગયો. એમ મનુષ્ય પાસે જ્યારે પૈસો ખતમ થઈ જાય ત્યારે પછી આની પાસે કોઈ ભાઈબંધ દોસ્તાર સગા વાલા કોઈ પણ આવતું નથી. આ એકલો, એને એકલા એકલા વિચાર થયો કે હાલું મેં આટલા પૈસા ભેગા કર્યા, હું આટલા પુત્રને પ્રાપ્ત કરી, મેં આટલા મકાન બનાવ્યા, ત્યારે પણ સુખ નહોતું અને અત્યારે હું ખાલી મારી પાસે કંઈ નથી તોય પણ સુખ નથી, તો આ સુખ છે ક્યાં એ ગોતવાને માટે મનની અંદર એવો વિચાર આવ્યો. થઈ ગયું છે મોડું, પણ છતાં જો મને કાંઈક એવું સુખ મળી જાય એટલે એ બધાને પૂછવા લાગ્યો કે ભાઈ તો સુખ જોતું હોય તો ક્યાં જવું. ત્યારે એને કોઈકે કીધું કે ભાઈ તું એક કામ કર, કોઈ સંતોના ચરણમાં વયો જા, કોઈ સાધક હોય એના ચરણમાં વયો જા, કોઈ જ્ઞાની પુરુષ હોય એના ચરણોમાં વયા જા, અમને તો આમાં કાંઈ ખબર પડતી નથી. એટલે જંગલની અંદર એક સંત મહાત્મા આની પાસે આ માણસ ગયો. જઈ બે હાથ જોડી વિનંતી કરીને કીધું કે બાપજી મારે સુખ જોઈતું હતો, શું કરવું. એટલે બાપજીએ કીધું કે એક કામ કર, તું અહીંયા બેસ. એ બાપુએ એને એક વાત કીધી કે એક માણસ અતિશય ભગવાનની પ્રાર્થના કરતો, અતિશય ભગવાનની પ્રાર્થના કરતો હોવાથી પ્રભુની એને પ્રાપ્તિ થઈ. પ્રભુએ એને કીધું કે ભાઈ વરદાન માંગ, તું જે માંગે તે હું તને આપવા તૈયાર. ત્યારે આ માણસે ભગવાનને કીધું કે મને આ મૃત્યુ લોકની અંદર જે દુઃખ છે ને એમાંથી તમારી પાસે બોલાવી લ્યો અને સ્વર્ગમાં રાખો, કઈ વાંધો નહીં. ભગવાને તો તથાસ્તુ કીધું એટલે એને સ્વર્ગમાં લઈ ગયા. હવે સ્વર્ગની અંદર તો બધી સુવિધા, કોઈ યારે નહીં, કાંઈ માથાકૂટ નહીં, કાંઈ તકલીફ, રહેવાનું ખાવાનું પીવાનું બધું ફ્રીમાં. પણ આ માણસને કોઈ વસ્તુની કમી ન રહી. થોડાક દિવસ થયા એટલે એકને એક જગ્યાએ રહ્યો એટલે કંટાળો તો ચડે. એટલે એને કીધું કે પ્રભુ હું હવે આ સુખથી તો થાકી ગયો છું,
હવે મને પાછો મૃત્યુલોક ની અંદર મોકલી દો. એટલે પેલા માણસને તો પાછો મૃત્યુલોક ની અંદર મોકલ્યો એટલે ગામ લોકોએ વિચાર કર્યો કે આ તો સ્વર્ગમાં ગયો તો અહીંયાથી પાછો કેમ આવ્યો. એટલે પૂછવા માંડ્યા કે ભાઈ આ તું કેમ પાછો આવ્યો. ત્યારે માણસે એટલો જ જવાબ દીધો કે હું ગયો તો સુખ ગોતવા, પણ ત્યાં સ્વર્ગમાં સુખ તો નથી જ, ન્યાય કંટાળાજનક જ વાત છે, અહીંયા જેવી મજા ત્યાં નથી. અહીંયા હોય તો હું ઈશ્વરના પાંચ નામ લઈ શકું અને તમને બધાને લેવડાવી શકું. એટલે ઓલો પેલો ધનવાન માણસ હતો ને, એને વિચાર કર્યો કે હું આ ધનની પાછળ તો ખોટો દોડ્યો, હે, મારી કમાણી કંઈ કામ આવી નહીં, સાચી કમાણી જે મારે કરવાની હતી એ મેં કરી નહીં, અને સુખની પાછળ મકાન બનાવ્યા, બંગલા બનાવ્યા. હા, સુવિધા જરૂરી છે, તમારી પાસે મૂડી હોય તો સુવિધા જરૂર કરો, પણ ઈશ્વરને ભૂલી અને જે સુવિધા તમે કરો છો એ તમને કઈ દિવસ સુખ આપશે નહીં. સુખ રે આપણા મનની અંદર અમૃતનો કુંડ ભર્યો છે. આ અમૃત જે આ મન રૂપી તમારું રહ્યું, મનથી માણસ સુખી થાય અને મનથી જ માણસ દુઃખી થાય, ચાહે સ્વર્ગમાં હોય તોય ભલે, મૃત્યુલોકમાં હોય તોય ભલે, પાતાળ લોકમાં હોય તોય ભલે, પણ જ્યાં સુધી મન રૂપી મીંદડી આંટા મારતી છે ત્યાં સુધી સંસારમાં તમને કોઈ સુખ મળશે નહીં. સામાન્ય તમે એક કોથળો પાથરીને હૂતા હોય, પણ તમારું મન જો સાબુત હોય ને તો એ તમને હવામણનું ગાડલું લાગશે, પણ જો હવામણના ગાડલામાં હૂતાય છો, પાળખે કરોડો રૂપિયા પીડાય છે, પણ તમારું ચિત્ત મન જ્યાં સુધી મન મરે માયા મરે મરમર જાય શરીર આશા તૃષ્ણા મરે નહીં કહી ગયા દાસ કબીર, તમારી જે કાંઈ આકાંક્ષા છે, જે કાંઈ મનની અંદર પીડા છે, આને તમે પ્રભુને હોંપી દો એટલે તમને સુખ જ છે. પણ આપણે માથે લઈને ફરતા હોય આ બધું હું કરું છું, આ બધું હું એ કર્યું, આ બધું મેં કર્યું, ત્યાં સુધી તમને દુઃખ આવશે આવશે અને આવશે. એટલે સુખ મનની અંદર છે, બીજે ક્યાંય છે નહીં.